ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. નગરના મુખ્ય માર્ગોની ધૂળ સાફ કરવા ખરીદેલ સ્વીપર મશીન ધૂળ ખાતી હાલતમાં. ડભોઈ નગરપાલિકા દ્વારા 13માં 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી આશરે 47 લાખના ખર્ચે રોડ સ્વીપર મશીનની ખરીદી કરવામાં આવી હતી, જે મશીનનું લોકાર્પણ ગત ઓક્ટોબર માસમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. એ સમયના ચેરમેન સોનન સોલંકી, કારોબારી ચેરમેન મુકેશ દાલ, પાલિકાના પ્રમુખ સહિત પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહી જનતાની સેવા અર્થે નગરના મુખ્ય માર્ગો સાફ કરવા માટે આ મશીન ખરીદવામાં આવ્યું હતું. ઓક્ટોબર 2020માં કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.